बात करिए सूरतनी तो सूरतना पलसाणामां पोलीस उपर पत्थरमारो थयो हतो जे संदर्भे जे आरोपीओ पकड़वामां आव्या छे तेमांथी 9 आरोपीओनो कोरोना रिपोर्ट पॉजिटिव आव्यो छे। कुल 227 आरोपीओना सेम्पल लेवामां आव्या हता जेमांथी 9 आरोपीओना सेम्पल पॉजिटिव आव्या छे। पलसाणा तालुकाना वरेलीमां आ पत्थरमारो थयो हतो। पलसाणा तालुकामां अत्यार सुधीमां 16 केस पॉजिटिव सामे आवी चुक्या छे। आ जिल्लामां अत्यार सुधीमां कुल 57 केस पॉजिटिव नोंधाया छे। जो कि जे आरोपीओना सेम्पल लेवामां आव्या हता તેમાંથી 9 આરોપીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। આજ વિશે વધુ જાણકારી લઈશું। ફોનલાઈન પર જોડાયા છે સંવાદદાતા બલદેવ સુથાર। બલદેવ, જે રીતે પથ્થરમારાના આરોપીઓ છે, 9 જેટલા આરોપીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, હવે પોલીસ વિભાગ દ્વારા તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી આને લઈને શરૂ કરાઈ છે? જે રીતે સુરતના પલસાણા તાલુકાના જે વરેલી ગામની અંદર 3 દિવસ અગાઉ જે પથ્થરમારાની જે ઘટના બની હતી તેની અંદર સુરત પલસાણા પોલીસે અલગ અલગ જે કોમ્બિંગ કરીને 227 આરોપીઓને જે અટકાયત કરી હતી તેની અંદર જે આરોપીઓને જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેની અંદર 9 જે આરોપીઓ હતા જે લોકોને જે અટકાયત કરવામાં આવી હતી તેમાં 9 લોકોના જે રિપોર્ટ છે તે કોરોના પોઝિટિવ આવતાની સાથે જ પોલીસમાં ચિંતાનો વિષય છે। કારણ કે જે રીતના આટલી મોટી સંખ્યાની અંદર જે પરપ્રાંતિય આરોપીની જે ધરપકડ કરી હતી તેમાંથી 9 લોકોના જે રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા તેના કારણે હાલમાં તો પોલીસે આ તમામ જે લોકો છે તેમને મેડિકલની અલગ તપાસ માટે પણ મોકલ્યા છે અને સાથે સાથે જે પોલીસ આ લોકોની જે ધરપકડ કરી હતી તેની સાથે કોણ કોણ બીજા પોલીસ જે અધિકારીઓ અથવા તો કર્મચારી હતા તેમને પણ સેમ્પલ લેવાની જે હાલમાં જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અત્યાર સુધીની વાત કરવામાં તો પલસાણામાં 16 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે અને સુરત જિલ્લાની અંદર 57 કેસ નોંધાયા છે। છેલ્લી કેટલા સમયથી સુરત અને સુરત જિલ્લાની અંદર જે આરોપીઓની અંદર જે કસ્ટડી હોય છે તે લોકોના પણ રિપોર્ટ જે પોઝિટિવ આવવાની ઘટના છે એક પછી એક સામે આવી રહી છે। નરેન્દ્ર, આભાર બલદેવ સમગ્ર જાણકારી બદલ। તો જે રીતે પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે પરંતુ આરોપીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા હવે પોલીસ પણ સતર્ક બની છે અને પોલીસ બેડામાં પણ ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે।